गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग, જે વિડિયો જો એ પ્રમાણે મારે કેવું પડે ગુડ મેનેજ નો જોવાનું શું વર્કના છે. સો ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ મોર્નિંગ. ઉત્તરતા ક્રમમાં ઉત્તરતા ક્રમમાં બે રીતે બોલી ગયું છું. આજે ઉત્તરતા ક્રમમાં ઉત્તરતા ક્રમમાં ગમે તે બોલી લેવું કે લઈ જાય. હવે આપણે વાત કરવી છે પછીના ટોપિક પાઠ પાંચમો. જો અત્યારથી કીધું છું બરાબર રીતે સમજવું હશે. પાઠ લાંબો છે પણ ખૂબ જ મહત્વનો છે, ગુણવારની દ્રષ્ટિએ નહીં પણ લાઈફમાં આપણને જગ્યાએ જગ્યાએ કામ આવેલો પાઠ છે. એટલા માટે વિડીયો લેન્થ થઈને આ પાઠ નક્કી કર્યો. પાઠ લાંબો છે પણ દરેક મુદ્દા અતિશય ધ્યાનથી સમજવાનો છે. હવે આપણે પાઠ ચાલુ થયો ત્યારે પ્રસ્તાવ હતો. હવે પ્રસ્તાવના પછી આપણે મહત્વનો ટોપિક જોયો હતો, એ હતો મનોભારની વ્યાખ્યા અને સ્વરૂપ. યાદ આવે છે મનોભારની વ્યાખ્યાઓ જે હતી અને એના સ્વરૂપો યાદ કરો. એના કેટલા સાત સ્વરૂપો હતા, એ સાત હતા સ્વરૂપ. હવે આના માટે તમે કીધું ન કીધું હોય તમને કહી દઉં છું, આ પ્રશ્ન પાંચ માર્ક છે. ખાલી વ્યાખ્યા એક માર્ક પર પૂછી શકે. આ પ્રશ્ન તૈયાર થઈ ગયો. બીજો મોટો પ્રશ્ન લેઝાર્સનો પોસ્ટર અને હ્યુમોડ યાદ છે ને, ત્રણ પ્રકાર પડેલા હતા, મનોભારકો, વ્યક્તિના લક્ષણો અને ઉપલબ્ધ સંસાધનો, જે આપણે એકદમ મજાથી ભીણા એ બધા તમને આવડવા જોઈએ. સાહેબ તમને ખબર ને બધાને તો એ બીજું તો વ્યક્તિના લક્ષણો તો લાગવું જોઈએ. હા ભાઈ આ ત્રણ મુદ્દા મોડલમાં એ પ્રશ્ન પણ મેં તમને કીધો હતો. ખાલી પોસ્ટર પૂછેલો કેટલા માર્કનો, પછી અલગ અલગ ઉપાડી ઉપાડી નાના નાના ટુકડામાં પ્રશ્ન પૂછેલો કેટલા માર્કનો, અને એમ કીધું એક રેઝર્વેશન પોસ્ટર અને મોડલ સમજાવો પાંચ માર્ક. તો તમારે સંક્ષિપ્તમાં આ ત્રણેય વસ્તુ સમજાવવાની છે. પોસ્ટર જોઈએ તો આ પ્રશ્ન બે અથવા ત્રણ અથવા પાંચ એ માત્ર તૈયાર થઈ ગયું. હવે હવે પછી આવવાની છે મનોભારના ઉદગમ સ્થાનો. સો નાવ વી વોન્ટ ટુ ટોકિંગ અબાઉટ સોર્સિસ. તમે માની લો સોર્સિસ સ્ટ્રેસ કઈ કઈ જગ્યાએથી સ્ટ્રેસ આવે છે, કઈ કઈ જગ્યાએથી મને મનોભારના હુમલા થઈ છે એ તો જોવું પડે કે નહીં, તો જ આપણે આગળ વધશું કે મનોભારની પ્રતિક્રિયા કેવી રીતે ફલાણું કેવું લીધું કેવું, પછી જ આપણે વ્યવસ્થિત એનાલિસિસ કરી શકીએ. પછી તમે તમારા જીવનની કોઈ પરિસ્થિતિ ઉપાડીને એનાલિસિસ કરી અને મૂકી શકો કે આ હતાશાવાળી પરિસ્થિતિ હતી કે દબાણ કરી હતી કે પછી મૂલ્યાંકનમાં કયું મૂલ્યાંકન મેં એ ટાઈમે કરેલું હતું. હવે આપણે જોવાનું છે કે એ આઘાતવાળી પરિસ્થિતિ હતી, તાજેતરની ઘટનાની પરિસ્થિતિ હતી કે મને આ રોજમાં મુશ્કેલીમાં ટેન્શનમાં આવતી વળી પરિસ્થિતિ હતી. તો એ ત્રીજો ટોપિક ચાલુ કરીએ મનોભારના ઉદગમ સ્થાન. એના ત્રણ પાટા પાડવા આપણને દેખાડેલા છે, આઘાતજન્ય પ્રમાણ, જીવનની તાજેતરની ઘટના અને રોજિંદી મુશ્કેલી. સારું સરળ જ્ઞાન ઉપરથી તમને ઉતરી ગયો જ્ઞાન ઉપર કે પુસ્તકમાં પછી જે એટલી બધી સમજવા પુસ્તક વાળા કઈ કરવું પડે એ બહુ વહેલા છે. આઘાતજન્ય પરિસ્થિતિમાં કઈ કઈ ઘટના હશે તો કે તમે મારા ખાસ મિત્રોને મેળા નથી પણ એક વાત કરું, તમારો એક ખાસ મિત્ર છે. હવે એના પાસેથી મને ઘણી બધી જો એક વસ્તુ છે યાદ રાખજો. બે આપણે એક કહેવત છે કે બોલે ના બોલે જાય
એમસીયુમાં ઘણી વાર પૂછાયેલું છે
તબીબી અભ્યાસો દ્વારા સાબિત થતું જાય છે કે ઘણા શારીરિક રોગોના મૂળ મનોવર્તન પણ હોય છે. એટલે અત્યારે વિજ્ઞાન છે એ ચોક્કસપણે કહે છે કે ઘણા બધા રોગોના મૂળમાં સ્ટ્રેસ ટેન્શન મનોવર્તન છે. આગળ જે મારું રસ છે અત્યારે ચાલે છે.
એમાં કઈ ગુંજાવાનું આપણે જો કાઠિયાવાડી શબ્દો એવા આવી પડે
તેલ લાગ્યું. આપણે કહીએ છીએ ગુજરાતીઓ બહુ બોલે છે અને એ મનો પર બહુ બહુ ઘણો ફાયદો કરે છે. આપણે આમ આગળ જોવું છે. અચ્છા, પરીક્ષા કરતા ગરમી વધારે લાગે વગેરે અણમૂર્તિ પરિસ્થિતિ કે મુશ્કેલી અસામાન્ય લાગે, મુશ્કેલીઓ સામાન્ય લાગે છતાં પરંતુ તેનું પ્રમાણ વધી જાય તો મનોબળ ઉત્પન્ન થાય છે. હવે તમને આ પરિસ્થિતિ સામાન્ય લાગે એટલે બેન બોલી ગઈ એમ કે ભાઈ વાહન બોલી ગયું તો વાહન સાહેબ માટે કંઈક ભિક્ષમ હોય તો પરીક્ષાના સ્થળ આવી બધી સિચ્યુએશનમાંથી સોલ્યુશન્સની એક એક રીતની કરતી જાય. આ સામાન્ય લાગે પણ જ્યારે એ વારંવાર બને આ બધી વસ્તુ એક દિવસ એકી સાથે બને એક તો પહોંચવો માં બરાબર, પછી બોલ પેન પકડી ગયું. હવે તમે ભાગતા હતા બોલ પેન અને સુપરવાઇઝર તમને પૈસા કે ભાઈ તો ચોરી કરે છે તમારી સાથે બહેસ કરી તમારી 15 મિનિટ પકડે બધું એક દિવસે બન્યું તો યસ તો સ્ટ્રેસ આવશે. છે નાની નાની વસ્તુ પણ જ્યારે મૂંદ ખૂબ દેખી જાય તો કાગળ ભરાઈ જાય છે. મારું કહેવાનું આ નાની વસ્તુમાં ડીલ કેમ કરી આપણા કાગળ છે પણ એ અત્યારે આ આવશે છે ને રોજિંદી જીવનની મુશ્કેલીઓમાં. તો અત્યારે હવે હું તમને પ્રશ્ન પૂછું કે મનોભારના ઉત્તમ સ્થાનો લેવા આ પ્રશ્ન પણ 3 અથવા 5 માર્ક જે વધુ મૂકવાનો 3 અથવા 5 માર્કમાં પૂછાયો છે. તો આટલો મસ્તી મજા કરો પ્રશ્ન આવડી જાય કે ન આવડી જાય ડન કરવાનો છે. ઓકે. All the best.